નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયપૂર્વક સ્વાગત છે. જો તમને આ ત્રણ સંકેત થાય છે, મતલબ કે આ ત્રણ મુશ્કેલી થાય છે, તો સમજી લો કે તમારા શરીરની અંદર 70% પણ વધારે નળીઓ બ્લોક થઈ છે. આપણું જે હૃદય છે એ સતત પંપિંગનું કામ કરે છે, એટલે કે આપણા શરીરના જુદા જુદા અંગ અવયવની અંદર લોહી પહોંચાડવાનું કામ કરે છે. અને આપણા હૃદયને યોગ્ય રીતે કામ કરવા માટે વધુમાં વધુ 30% જેટલો ઓક્સિજનની જરૂર પડે છે. જ્યારે આપણે આરામ કરતા હોઈએ ત્યારે આપણા હૃદયને 10% જેટલા ઓક્સિજનની જરૂર પડે છે, અને જ્યારે આપણે રનિંગ કામ કરતા હોઈએ ત્યારે 15-20% જેટલા ઓક્સિજનની જરૂર પડે છે. પરંતુ આપણે જ્યારે 3 કે 4 માળની સીડીઓ ચડતા હોઈએ, કે જોગિંગ કરતા હોઈએ, કે કસરત કરતા હોઈએ, કે કોઈ હેવી કામ કરીએ, કે 3-4 કિલોમીટર ચાલીએ, કે ઉતાવળથી ચાલીએ, ત્યારે આપણા હૃદયને 30% જેટલા ઓક્સિજનની જરૂર પડે છે. અને એ સમયે, એટલે કે સીડી ચડતી વખતે, જોગિંગ કરતી વખતે, કે ચાલતી વખતે, કે વધારે ભારે કામ કરતી વખતે તમને જો હાર્ટ ઉપર, એટલે કે હૃદય ઉપર દુખાવો થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, અને તમને ગભરામણ થાય છે, પરસેવો છૂટી જાય છે, અને એ દુખાવો ધીમે ધીમે બેક, એટલે કે પાછળની તરફ જાય છે, તો સમજી લેવું કે આપણા શરીરમાં 70% પણ વધારે નળીઓ બ્લોક થઈ છે. તો કેવી રીતે આપણા હૃદયને યોગ્ય રીતે કામ કરવા માટે વધુમાં વધુ 30% ઓક્સિજનની જરૂર પડે છે, પણ આપણે હેવી કામ કરીએ તો એ સમયે આપણા હૃદયને 30% જેટલો ઓક્સિજન ના મળે તો આપણા હૃદય ઉપર ભાર આવે છે. તો એનો મતલબ એવો થઈ શકે કે આપણા શરીરની અંદરથી આપણા હૃદયને જે 30% ઓક્સિજન મળવું જોઈએ એ મળતો નથી. મતલબ કે આપણા શરીરમાં જે નળીઓ છે એ 70% પણ વધારે બ્લોક થઈ હોય તો જ આપણા હૃદયને 30% જેટલો ઓક્સિજન મળતો નથી. જ્યાં સુધી આપણા શરીરમાં 40% નળીઓ બ્લોક હોય, 50% બ્લોક હોય, 60% બ્લોક હોય, કે 70% સુધી બ્લોક હોય, ત્યાં સુધી આપણા હૃદયને 30% જ ઓક્સિજનની જરૂર પડે છે ભારે કામ કરતી વખતે. એટલે આપણું હૃદય છે એ વ્યવસ્થિત રીતે કામ કરે છે. પણ જો 70%થી વધારે આપણા શરીરમાં નળીઓ બ્લોક થાય તો આપણા હૃદયને 20% કે 25% ઓક્સિજન મળે છે ભારે કામ કરતી વખતે, અને ત્યારે આપણા હૃદયને દુખાવો થાય છે. અને મિત્રો, જ્યારે પણ તમે સીડી ચડતા હોય, કે 3-4 કિલોમીટર ચાલતા હોય, કે ખૂબ ઝડપથી ચાલતા હોય, કે જોગિંગ કરતા હોય, કે કસરત કરતા હોય, કે કોઈ ભારે કામ કરતા હોય, અને એ વખતે જો તમને હૃદયની અંદર દુખાવો થાય, ગભરામણ થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, પરસેવો વળી જાય, તો સમજી લેવું કે તમારા હાર્ટને, તમારા હૃદયને 30% ઓક્સિજન મળતો નથી. તો એવા સમયે તમે કોઈપણ જગ્યાએ જે કંઈ કામ કરતા હોય એ કામ તદ્દન બિલકુલ બંધ કરી અને ઓછામાં ઓછી 15-20 મિનિટ તમારે એકદમ રિલેક્સ થઈ અને શાંતિથી બેસી જવાનું. તમે જો એ કામ છોડી દેશો અને શાંતિથી બેસી જશો તો તમારું જે શરીર છે ધીમે ધીમે રિલેક્સ થશે. અને તમારું શરીર જો ધીમે ધીમે રિલેક્સ થશે, તમે જે કામ કરો છો એ કામ કરવાનું બંધ કરી દેશો તરત જ, તો તમારા હૃદયને 30% જેટલા ઓક્સિજનની જરૂર નહીં પડે અને તમારા હૃદયને 15 કે 20% ઓક્સિજનમાં ચાલી શકે. તો એવા સમયે જો તમે આવું ભારે કામ બંધ કરી દેશો તો તમને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ ખૂબ ઘટી જાય છે. જો આપણે કામ કરતા હોય હેવી અને આપણને દુખાવો થતો હોય અને એ દુખાવો ધીમે ધીમે વધતો હોય તો હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જાય છે. એટલે આ વિડીયોના માધ્યમથી મારે આપ સર્વેને વિનંતી છે, તો તમને ભવિષ્યમાં ગમે ત્યારે પણ આવું થાય તો તમારે એ કામ છોડી અને રિલેક્સ થઈ જવાનું 15-20 મિનિટ કે 1/2 કલાક માટે, તો તમારું હૃદય છે એ ઓટોમેટિક રિલેક્સ થઈ જશે. અને એવા સમયે તમારે તમારા જે નજીકના ડૉક્ટર હોય એમની યોગ્ય સારવાર લેવી ખૂબ જરૂરી છે. તો આ રીતે આપણે ઘરે જાતે પણ અનુમાન લગાવી શકીએ કે આપણા શરીરમાં 70%થી વધારે નસો બ્લોક થઈ છે કે નહીં. અને એટલે તમે જુઓ, જે લોકોને 60 કે 70% નસો બ્લોક થાય છે શરીરની અંદર, ત્યાં સુધી એમને કોઈ તકલીફ થતી નથી. પરંતુ જ્યારે હાર્ટ ઉપર દબાણ આવે છે, દુખાવો થાય છે, અને એમને જ્યારે ડૉક્ટર પાસે લઈ જવામાં આવે છે ત્યારે ડૉક્ટર સાહેબ એમને નિદાન કરીને કહે છે કે 100% બ્લોક છે, કે 80% બ્લોક છે, કે 90% બ્લોક છે. મતલબ કે 70%થી ઉપર જ્યારે નળીઓ બ્લોક થાય છે ત્યારે આપણને હૃદય ઉપર દુખાવો થવાની શરૂઆત થઈ જાય છે. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.